स्वरूप परम गुरु पुनित परुणा उतर्या अम आंगणे समय की मावास मा जो गुप्त जरण दे विरस नावेता करी त्वरित वळ्या करी पूरण आप प्रवासजो सदुच्चर गुरु स्मरण शाकरुजेश्वर राज स्मरणशाखेरस विना बिना मने बाळिया अनुभवनन्दन वनना विरलविहारिजो बाकि जात्या हृदयविहीन जरे चडि शुष्कजीवनसरि जो संसारिजो साधुचरितगुरु સ્મરણતમારા શા કરું મે ગરૂડા અમ ઉવકી સ્વર્ગીય રુડારા ગમો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં इदा अमने उन्नत अधिक उदार जो साधु चरित्र गुरु स्मरण तमारशा करू राज रजीश्वर स्मरण करू विस्मरण ક્ષણ એક નથી અવકાશ અવકાશજો સધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનના વચનામૂત વંચય છે પત્ર ક્રમાંક બસો એક આખો પત્ર પોતાની અનુભવ દશાનો નીચોડ છે અને સાથે અધ્યાત્મ માર્ગમાં ભક્તિનું કેટલું મહાત્મ્ય છે એ બતાવે છે એટલે આ પત્રની છેલ્લી લીટી એ જુઓ કે ઘણા ઘણા પ્રકારથી મનન કરતા છેલ્લો પેરાગ્રાફ અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે ક્રિયામાર્ગ છે તપ કરવાનું ના નહીં પણ સંગણ હોય એટલું તપ કરે દાને કરવાનું છે પૈસા હોય તો દાન કરે તીર્થયાત્રા પગ ચાલતા હોય તો તીર્થે તીર્થે ફરે પુસ્તક લખે ક્ષયો પ્રક્ષમ હોય બુદ્ધિ હોય તો લખે ભક્તિ માર્ગ મોક્ષનો સહેલામાં સહેલો પહેલામાં પહેલો અને છેલ્લામાં છેલ્લો માર્ગ છે એટલે તો કહે છે ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્રઢ નિશ્ચય છે પોતે નિર્ણય ઉપર આવ્યા કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દેવો પદાર્થ છે એટલે આપણે કોપાવદના ચરણમાં રહીને હજી ભક્તિ કરી જ નથી અહીં તો મોક્ષ થઈ જાય તો આપણને સમકી થઈ હજી આત્માનો આનંદ એ ક્યાં છે આપણને ભક્તિમાં આનંદ નથી આવતો ઘણીવાર વેઠ જેવું લાગે કે કામ પતાવવા જેવું લાગે ક્ષણ વારમાં મોક્ષ કરી દેવો પદાર્થ છે ત્રણસો ઓગણસીમાં પત્રમાં લખ્યું ભક્તિ એ મોક્ષનો ધુરંધર માર્ગ છે એક્સપ્રેસ હાઈવે ભણેલો હોય ન હોય પૈસાવાળો હોય ન હોય ક્ષયો પછમ હોય ન હોય બધા માટે સરખું જ છે કોઈ કૂપન ફાળવાનું નથી બેસી જાય પહેલી લાઈનમાં કોઈ ના ના પડે બધા સરખા વિદ્વાન અને મૂર્ખ બધા ભક્તિ કરી શકે અભણ કે ભણેલો એટલે કે છે કે આ ભક્તિનો આ કાળમાં તો ખાસ સંગાળ નબળું છે કાળદોષ કળીથી થયો છે મતદર્શન ઘણા ફેલાઈ ગયા છે તો કરવું શું અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક અને આ પત્રની ખાસ વિશેષતા એ છે સૌભાગ પૂછે હમણાં તમારી દશા કેમ વર્તે છે સૌભાગભાઈને છૂટ હતી એમ પૂછે હમણાં તમે શું વિચારો છો શું કરો છો એટલે ગોપાળદેવ પોતાની દશા લખે કુપાળદેવને બેફાટ ક્ષાયક સમકિત થયું આત્માનો અનુભવ થયો સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ એ આ પત્રમાં લખ્યું છે કુપાલદેવ મહાવત્રીજ ગુરુવાર સંત ઓગણીસો સુડતાલીસ પદ્યમાં આપણે ગાઈએ સવન ઓગણીસો સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશો રે ધન્યરે દિવસ આ હો એ આ દિવસ લખીને આપે છે કે આજે મને બેફાટ આત્મા અનુભવ આવ્યો જે સૌભાગભાઈને દેહ વિલેના છેલ્લા આઠ દિવસમાં આવેલો એ કૃપાલદેવને આ વર્ષ હજી ચાલે છે ત્યારે આવી ગયો છે પછી દસ દસ વર્ષ જીવ્યા ભગવાન તરીકે અને આ ક્ષયિક એટલે જળમૂલથી નીકળી ગયું હોય પછી મ પુનરાવિતિમ નમો થુણમાં આવે ને મ મૂનરાવિત સિદ્ધિગી નામ દે નમો જીણાણમ જે ભયાણમ મુંબઈ મહાવત્રી ગુરુ સવંત ઓગણીસો સુડતાલીસ કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે વિતરાગ નામ જ એવું છે જેનો રાગ વીતી ગયો છે સંસ્કૃત કર્મધારી સમાચે છે વિગતઃ રાગ ય હવે રાગ છે જ નહીં એને તો રાગ કેવી રીતે કરે ભક્તો ઉપર કરે એ રાગી જ છે હમણાં આમાં કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે જેને આ અનુભવ થયો છે એને ખબર છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ અમે એનું રટણ કરતા હતા જન્મથી અને ભગવાન મહાવીરના સમયથી તો અમને અનુભવ છે કે કેવળ નિર્વિકારે એ ભક્તિને તો વશ જ છે વ્યવહારમાં એ રાગ ન કરે ભક્તને વશ છે ભગવાન જૈનેતરમાંય આ વાત છે વિઠોબા અને નામદેવ મહારાષ્ટ્રના સંત તુકારામ જ્ઞાનદેવ ઘણા થઈ ગયા એવા રોજ સેવા પૂજા કરવા જાય આપણે જૈનમાં કેમ હોય એમ એમાંય હોય એટલે દૂધ ધરે ભગવાનને ભગવાનની પથ્થરની મૂર્તિ દૂધ પીતીએ છીએ ક્યારે એક દિવસ પરગામ જવાનું થયું છોકરાને કહે છે ને નામદેવને કે બેટા હું જાઉં છું સાંજે આવી જાયશ પણ આજે સવારે તારે ભગવાનને દૂધ આપવા જવું પડશે તો કે હું જાયશ મને આપજો તો કે ઢોળાઈ ન જાય એવી રીતે આપજો કે એટલે મોટા વાસણમાં થોડુંક દૂધ લીધું નાનો છોકરો બેઠો તો ભગવાન પાસે કે મારે શું બોલવાનું તો કે તારે એટલું કહે છે ને ખાલી હાથ જોડે કે આ દૂધ પી લો રોજ મારા બાપા આવતા હતા આજે હું આવ્યો છું એને તો સાચું નિર્દોષ બેઠા એમ થોડું પથરો પીવે દૂધ પછી વાત આવે છે આપણે તો ભક્તનું મહાત્મ્ય સમજવા માટે જીગરની બાળ હઠથી તો વિઠો બા દૂધ પીવે છે પ્રગટ પ્રગટશે પથ્થરમાં પ્રભુજી હશે જો રાજશ્રદ્ધા જો આવે છે ને હજારો રોગની જ્વાળા દવાના બુંદ વિના બુજાશે શાંતિ સિંચાશે હશે જો રાજભક્ત જો એટલે મારો કોરોના મટી જાય એમ નહીં એનો ભાવ રોગ જ મટી જશે પછી શરીર જ નથી તો કેન્સર જ ક્યાંથી થશે હેમરેજ ક્યાંથી થશે લકવો ક્યાંથી થશે વાહ ક્યાંથી થશે પછી બધા રોગ એક સાથે મટી જશે મોટા મોટો રોગ આ છે આત્મભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ ગુરુ સમ પથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન અને આવા ચમત્કારો પણ થયા છે અધ્યાત્મમાં નથી થયા એમ નહીં કબીરને ઘરે નરસિંહ મહેતાને ઘરે ખાવાનું નહોતું નરસિંહ મહેતા મામેરું કેવી રીતે કરે તારો બાપો કે જા જ્યાં જુવા જાકડે એમાં મહેતાજીના ઉતારા હોવા કે કે આવો ભિખારો મંજીરા લઈને આવ્યો કે નણંદ અને સાસુ પહેલે દિવસથી જ મામેરું કરવાનું હોય શું કરે કે આ તો હરિજનવાસમાં ગયા છે મંજીરા લઈને વગાડવા માટે એ શું કરવાનું હતું મામેરું છે શેઠ એમાં વાત આવે છે કુંવરબાઈનું મામેરું પાનાના પાના ભરીને છે આખું કૃષ્ણ મહારાજા મામા થાય છે કે પાર્કિંગની જગ્યા છે એક ગાડું બીજું ગાડું ત્રીજું ગાડું ગાડાની જગ્યા જ નથી એને એમ કે આ ભિખારવો શું લાવતો હતો કે બસ આટલી જ જગ્યા છે તમારી આગળ બા ગાડાની લાઈન છે કે હજી તો મામેરું ભરીને આવ્યા છે સગાડ છે શેઠ થલવે છે બધું કુપાલ લખે છે નરસિંહ મહેતાએ માગ્યું નથી આ એની નિસ્પૃહ ભક્તિ હતી પરમાત્માએ તેના પરચા ભક્તની ઉપરવટ જઈને પૂરા કર્યા છે માગ્યું તો મરી ગયો માગ્યું એટલે દર્શન આવણીય કર્મનો બંધ પડ્યો અશુભનો બંધ પડ્યો જે છ મહિને મટવાનું હશે ને છ મહિને વરસે નહીં મટે પછી કે જ્ઞાની પુરુષ સત્પુરુષ કે તીર્થંકર ભગવાન આગળ માગ્યું એટલે એના આશયને વિરુદ્ધ કર્યું એટલે અશુભનો બંધ પડ્યો સાથે દર્શન આવરણીય કર્મનો બંધ પડ્યો એટલે સાચી વસ્તુ સમજાય જ નહીં દર્શન એટલે દેખાવવું દર્શન એટલે સમકિત આવરણ આવી ગયું એટલે એને ધૂંધળું જ દેખાય બધું સાચો રસ્તો દેખાય જ નહીં મોક્ષ માર્ગનો દર્શન આવરણીય ત્રણસો અડસઠમાં પત્રમાં કોપાલે લખ્યું છે સૌભાગભાઈને જ્ઞાની પુરુષ પાસે વ્યવહાર ઈચ્છવો એટલે દર્શન આવરણીય કર્મનો બંધ પડે જ્ઞાની કાર્ય કરવા જ ના દે ભક્ત કદાચ નાદાન છે એટલે માગમગ કરે સોભાગભાઈ માગમગ કરતા હતા અઢીસો અઢીસો પત્ર લખ્યા પણ ગુરુજી પોતાની મને કમને જાણતા અજાણતા થોડી કે ઘણી ભક્તિ કરે ભક્તને અવળે રસ્તે નાખે એટલે ભગવાનને ખબર છે સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે કે આ નાદાન છે હજી એને ખબર નથી એટલે પૈસા માગે છે રોગ મટવાનું માગે છે એ આપે એ આપે તો એ જ્ઞાની જ નથી એક જ વસ્તુ આપે વંદે તદગુણ લબ્ધ એ મોક્ષ માર્ગ આપે કે હું આ રસ્તે સુખી થઈ ગયો છું એને હવે આપણે દુઃખી કરે હું વાંજ્યો છું મને છોકરો આપીને સંસારમાં રખડાવે આનંદ કે વાંજ્યો જ રાખે એટલે જો ઋષિમનાથ ભગવાન પ્રસન્ન થાય તો મારા સંસારનું શું થાય સત્યનાશ જાય અરે બાપરે આવી પ્રાર્થના કરાય એવું સગર સ્ત્રોત સંસારના નાશ માટે છે આ પ્રાર્થના સત્યાનાશ માટે જળ મૂલથી મ પુનરાવિતિમ આ જિનેશ્વર ભગવાનની પ્રાર્થનાનો આશય છે અને આ તો નિર્વિકાર છે પણ ભક્તને વશ છે પાછા એટલે કે છે કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમય પરાભક્તિને વશ છે આપણી પરાભક્તિ છે જ નહીં એટલે આપણે વશ નથી એટલે આપણી પ્રાર્થના ફળતી જ નથી અને વ્યવહાર પુણ્ય છે હજી પુણ્ય પરવારી નથી ગયું એટલે સુખી થાય આપણે વ્યવહારે સુખી થાય છોકરા છેૈયા ગાડી લાડી વાડી એટલે આપણે ત્યાં એમ બેસાડીએ છીએ ચોકઠું કે હું ભગવાનની પ્રાર્થના કરું છું એટલે મને આવું સુખ છે એટલે ભગવાન તમારો સંસાર લીલો રાખે એની પ્રાર્થના કરો તો કે એની જેમ તમને પણ ભગવાન બનાવી દે જેવા નરને સેવીએ તેવી દે ફળપથ નરનો નારાયણ બનાવી દે જીવનો શિવ બનાવી દે એ જ એનું કામ છે એણે તો લખ્યું છે ચારસો ત્રીસમાં સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો બધા વહેલા વહેલા મોક્ષે જાઓ પછી આપણે બોલીએ સવી જીવ કરું શાસન રસી તો શાસનનો ધ્યેય શું છે કે જીવ છૂટે તો અનંત ચોવીસીમાંથી બધા એ જીવને છોડે કે સંસારમાં બંધાયેલો રાખે આ આશય સમજાઈ જાય અને નિષ્ફળ ભક્તિ થાય પછી એક જ વાર પૂજા કરશે એક જ વાર ઓસગર બોલશે એક જ વાર ભક્તમર બોલશે એક જ વાર દેવવંદન કરશે સફળ થયો ભવ મારો હો કૃપા હો દેવ તો આ થઈ જાય છે પછી પછી શરીર ભાવ જ નથી તો એ રાજી થાય વેદના આવે તો કે આશ એક કરોડનું દેવું હતું નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું પતી ગયા એક જ રૂપિયો બાકી તો આનંદ ના આવે પતી જ ગયું ને કે એક દિવસ ઉપવાસ કરી નાખી એક રૂપિયો છેલ્લો આપી દે છે મારું બધું દેવું પતી ગયું પ્રભુજી કહે છે હજી આવો વેદના હજી આવો એટલે કેવલ નિર્વિકાર એ પરબ્રહ્મ ભગવાન સિદ્ધ ભગવાન પ્રેમમય પર ભક્તિનું વશ છે ભક્તની ભક્તિથી બંધાયેલા છે આગે પીછે હરીફિરે જપ ચાહે જપ આ કે કોપાલદેવ એકલાય નથી કહ્યું જૈન જૈનેતરમાં બધામાં છે સ્તવનમાં મોહન વિજયજી મહારાજ કે છે વૃષભનાથ ભગવાનનું સ્તવન લખ્યું છે કે છે બાળપણે આપણનેસનેહી રમતા નવ નવ વેશે આજ તુમે પામ્યા થાય અમે સંસાર નિવેશે પ્રભુજી ઓળમડે મત ખીજો હવે બહુ મોટા થઈ ગયા કે સિદ્ધશિલાએ બેસી ગયા આપણે સાથે તો બહુ ધારણ કરતા હતા અલગ અલગ રાજા રાણી ભાઈ બેન ગાય બળદ કૂતરો કૂતરી રાજકુમાર રાજકુમારી ભૂલી ગયા તમારો ભવે ભવનો રમવાનો દાવ પૂરો થઈ ગયો મારો હજી બાકી રહી ગયો આપણે નાનપણમાં તો સાથે જ હતા બાળપણે આપણ સસ નહીં રમતા નવ નવ વેશે આજે તમે પામ્યા થાય અમે સંસાર નિવેશે પ્રભુજી ઓળંબડે મત કીજો આ ખીજાતા નહીં મને હું આ સાચી વાત કરું છું ઓળંબા આપે છે પછી આ ભક્તિને વશ છે કે નહીં ગોપાલ લખ્યું પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે નિર્વિકાર છે તોય છે સેવા ગુણ રંજ્યા ભવિજનને એટલે તમારી ભક્તિ કરે એના ઉપર તમે પ્રસન્ન થાવ અને ભક્તિ ન કરે એની ઉપર પ્રસન્ન ન થાય તો ભક્તને વશ છે કે નહીં વિતરક ક્યાં છે વિત્રક ભગવાન વિતરક ક્યાં છે મોહન વિજય મહારાજ કહે છે સેવાગુણ રંજ્યા ભવિજનને જો તમે કરો વડભાગી તો તમે સ્વામી કેમ કહેવા હો નિર્મમને નિરાગી પ્રભુજી ઓલંબડે મત ખીજો કે હું હકીકત કહું છું તમે ખીજા નહીં હું સાચી વાત કરું છું કે તમારી ભક્તિ કરે એને તમે મોક્ષ આપી દો સમિત આપી દો અને ભક્તિ ન કરે સંસારમાં રખડ્યા કરે તો તમે વિચરા ક્યાં છો રાગી જ છો તમે ભક્તના આગળ તો પછી કહે છે ગાળ દે છે આ ગાળ નથી સંસ્કૃતમાં એને વ્યાજ સુધી અલંકાર કહેવાય કે આ અવળવાણીથી આ ભક્ત ભગવાનની ભક્તિ કરે છે અને પ્રસન્ન કરે છે આવું જૈનેતરમાંય છે શ્રી કૃષ્ણ કાળીઓ કે વર્ણની એક ચીજ અડું નહીં પ્રીતમ કહે છે હવે રીંગણા બે કાળા હોય ને હવે ખાવા જ નહીં કે હાથ જ ન લગાડું કને અહીંયા જેવો રંગ હોય શામળો એ વસ્તુનું અડું જ નહીં મારે એની સાથે પ્રેમ કરવો જ નથી આ ભક્તિ કરવાની રીત છે હવે નહીં બોલું ગોરસા ફોડે નટખટ કે ન જમવા જાવ તો સાથે ને સાથે નાવા જાઓ તો શાસન સાથે શરમ છે કે કનૈયાને લઘુશંકર શંકર તો હારે સામે ઊભો જ કે હવે એને ભાવ છે હસતા રમતા પ્રગટ હરી દેખું રહે એ ક્યાં નવરો છે કનૈયો ગોપીને પાછળ ફરવા માટે કે જો હું નાવા જાઉં અંદર પડું પાણીમાં મારે કપડાં લઈને વયો જાય છે ગોવિંદો ચડ્યો કદમને ડાળ વસ્ત્ર આપો ને વસ્ત્રો વિઠલો હરી ગયો એટલે દેભાવ હરી લીધો છે એ તો જગત કરે છે એને શું જોવાનું બાકી હતું એને તો બનાવી લઈએ સુંદરીને સારી લાગી હોય ત્યાં ન રાખી મૂકે રૂપકથી કહ્યું છે આ સમજાય નહીં એટલે રાસ લે રમ્યા મીંડ્યા હારે કનૈયા ક્યારે રમી આવ્યા રાસ જો આ કનૈયો નહીં રાસ રમે એટલે ઈશ્વરની લીલા શ્રીકૃષ્ણની લીલા લીલા એટલે લીલયા ઉદય પ્રયોગ સાહિત સંકેતના ધણી હતા મહાત્મા પરમાત્મા શ્રીકૃષ્ણ આવતી ચોવીસમાં તીર્થંકર થાય રૂપકથી કહ્યું કોઈ બધું કે સમજાણું નહીં એટલે બફમ થઈ ગયું પછી અને પછી ચાલે એ પંડિત કહેતા હોય કે આમ છે એટલે વા વાયાથી નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ભસ્યું અવાજ આવે એટલે અડધી રાત્રે નળિયું ખસે ને હવાથી એટલે કૂતરાને થાય ચોર એટલે ભસે કોઈ કહે મેં દીઠો ચોર ત્યાં મચો શોરોપ કોર બૂમા બૂમ બધા ભાગો ભાગો બધા એ ગાડી રાન દોડે છે એની પાછળ દોડો છો કે શું છે એ તો કયો ચાલે પછી આગુસે ચાલી આતી એટલે કે છે સેવા ગુણ રંજ્યા ભવિજનને જો તમે કરો વડભાગી તો તમે સ્વામી કેમ કહેવાઓ નિર્મનને નિરાગી આગળ તો કહે છે પછી કે નાયણ નાણ રયણ પામી એકાંતે થઈ બેઠા મેવાસી નાણ એટલે જ્ઞાન રયણ એટલે રત્ન સમ્યક દર્શન સમ્યક ચારિત્ર અને સમ્યક જ્ઞાન ત્રણ રત્ન ભેગા કરીને હવે લૂંટારો થઈને સિદ્ધશિલાએ બેસી ગયો કે તે માહેલો એક અંશ જો આપો એક ટુકડો તો આપો એટલે સમકિત તો આપો કેવળ જ્ઞાનમાંથી તમારે કઈ ઢગલો છે રત્નનો તો એક ટુકડો આપો તો તમારું શું બગડવાનું છે અને તમે લૂંટીને જ ગયા છો ને અહીંયાથી અમારી આરે જ હતા તમે કે નાણ રયણ પામી એકાંતે થઈ બેઠા મેવાસી તે માહેળો એક અંશ જો આપો તે વાતે સાબાશી તો હું તમારા વખાણ કરું પ્રભુજી ઓળમડે મત ખીજો પાછી ખેજા તો નહીં આ હકીકત કહું છું કે પછી હવે તમે શેના બોલો કે નવા નવા લગ્ન કર્યા હોય ને પછી કોઈને સામુદ જ ન જોઈએ ને મુક્તિ સુંદરીને તમે પરણ્યા છો કે અછક છક્યો દિન રાત હવે દિવસને રાત મુકતી સુંદરીના પ્રેમમાં છો તમે ઓળખ પણ નવી સાંભળી દર્શનની શું વાત હવે ઓળખણે ભૂલી ગયા તમે લગ્ન થયા ત્યાં એટલે તો દર્શનની ક્યાં વાત છે એને છોડીને મારે આગળ આવો તમે હવે એટલે હવે શું કરવું પડશે મારે ત્યાં આવવું પડશે તમને મળવું હોય તો આ ભક્તિનો પ્રકાર છે આ કે આ પરબ્રહ્મ પરા વશ છે આ જ વાત ગોપીએ એટલે સત્પુરુષ સાચા મુમુક્ષીએ શ્રીકૃષ્ણની ભક્તિ રૂપે કરી છે એમાંથી પછી રૂપકથી કહ્યું પ્રીતમે સુરદાસે નરસિંહ મહેતાએ સમજણું નહીં લોકોને એટલે આખો નવો પંથ નાચ ગાન અબિલ ગુલાલ આ બધું શરૂ થઈ ગયું અને એને ભક્તિ ગણે છે એ શાહીક સંકેતના ધણી એને એ તો ઉદય પ્રયોગે સોળ હજાર ગોપીના ધણી હતા એ શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી ભાવથી તો જ જતા એ બધા તીર્થંકરો ચોવીસમાંથી બાવીસથી પરણ્યા એટલે સંસાર માંડવો હતો એને તો ભોગવલી કર્મનો ઉદય છે એક ભોગ ભોગવે છે છતાં કર્મથી લેપાતા નથી એ લેપાતા નહોતા સુદર્શન ચક્ર એટલે કૌરવને મારવા માટે હતું એમ કે મહાભારતમાં સુદર્શન ચક્ર હતું એટલે રથ ચલાવે સારથી એટલે અર્જુનનો એટલે કોઈ એને હથિયાર વાગે નહીં સુદર્શન એટલે સમ્યક દર્શન શું કરે ચારેય ગતિની ફારગતિ તો પંચમ ગતિ પ્રાપ્ત થાય બધું રૂપકથી છે આખું અર્જુન અનુરાગનું રૂપક છે દુર્યોધન ક્રોધ માન માયા રૂપક છે ભીષ્મ પ્રતિજ્ઞા કેવી એનું રૂપક છે આ અને પાણીપતનું મેદાન એ પોતાનું મન છે આ લડો સૌ આત્મસંગ્રામે લડો અંતર શત્રુને જીતવાના છે બાર શું જીતવાનું છે બાર જીતી જીતી કોને જીતવાનો છે સામે ઓળું મળદું જ છે ને શરીર આય મળતું શરૂ જ છે ક્યાં ઓળખે છે પોતાને જ નથી ઓળખતો સામળાને ક્યાંથી ઓળખે શું જીતવાનો છે નાક નાકની તો રાખ થવાની છે ગોપાલદેવ કે જીતી દીધું શું જીતીશ તું જેને માટે તું રણ મેદાનમાં પડ્યો એ નામનો તું નાસ્તા છે નાકનોય નાશ છે રાખ થશે નામ તનો નાશ આવો જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે પોતાનો અનુભવ છે એ સૌભાગભાઈને ઠાલવે છે હવે કુપાલજો કે અમને આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થાય છે હમણાં આવશે અત્ર પરમ આનંદ છે આનંદ તો જન્મ ધર્યો ત્યારથી જ હતો હવે આનંદ છે અસંગ વૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે મુંબઈમાં છે મોહમય ક્ષેત્રમાં અને વૃત્તિ અસંગ વૃત્તિ છે એટલે ગમતું નથી જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી એવું જે સ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારો ઉપર કૃપા વર્તો મોઢેથી બોલી શકાય એવું નથી કે આ જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો અન્ય વાણી તો કેવી રીત કહેવાય એ બધાની અમારા ઉપર કૃપા છે અને તમારી પણ મહાભાગ્ય જ્ઞાનીઓને આપની અમારા ઉપર કૃપા વર્તો કેમ સત્સંગી છે સૌભાગભાઈને કોપાલદદેવ મળે કે સૌભાગભાઈનો પત્ર આવે એટલે એમ કહેતા તમારો કૃપાપત્ર મળ્યો એટલે શોભાગભાઈએ કોપાલદેવ કૃપા કરી પત્ર લખીને કેમ આત્મા અનુસંધાન થાય આત્મા યાદ આવે કે ઝવેરી બજારમાં ત્યાં આત્માની વાત થતી નથી એમ લખે છે મુંબઈમાં આત્માની વાત સાંભળવાળાની પાણ નથી અહીંયા કોઈ છે જ નહીં સૌભાગભાઈ ત્યાં સાહેલા પોતે મુંબઈ એટલે પત્ર આવે તો આત્માનું વિસ્મરણ ન થાય પછી સતત ને એમાં રહેવાય એટલે કે છે આપની અમારો ઉપર કૃપા વર્તો પછી લખે કૃપાપત્ર લખતા રહેજો પાછા અમે તો તમારી ચરણ રજ છીએ દાસાનું દાસ રૂપે ભક્તિ કરે છે કુપાલદેવ એટલે કુપાલદેવ સુવગભાઈને કહે છે હું તમારી ચરણ રજ ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન કે ભીડ તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર એક એક ભક્ત આવતા જાય છે તુલસીદાસ ચંદન ઘસે છે અને તિલક કરતા જાય મારા રામ આવ્યા મારા રામ આવ્યા મુમુક્ષુમાં એને રાજના દર્શન થાય છે પ્રભુસિંહ કહે છે અમે મુમુક્ષુ જોઈએ છીએ અને અમને કોપાલદેવ યાદ આવે છે મુમુક્ષુ અમારા માથાના મુગટ છે આ જ વાત એમાં છે તુલસીદાસે આ જ વાત કરી છે તો હું તો ચંદન ઘસું છું ચિત્રકૂટના ઘાટ ઉપર જે આવે એને રઘુવીરને તિલક કરું છું રામ આવ્યા અમારા આ ભક્તિ ગોપાલદેવ અહીંયા સૌભાગને નમસ્કાર કરે છે તમારા ચરણ રજ અમે તમારી ચરણ રજ છીએ અને ત્રણેય કાળ એ જ પ્રેમની નિરંજીવ પ્રત્યે યાતના છે એટલે આ ભક્તિ ત્રણેય કાળ મોક્ષ નથી જોતો અમારે ભક્તિ જોઈએ છે રજ વાલુ રે વેંકુંડ નથી જવું ત્યાં કાનકુંવર ક્યાંથી લાવું ઔદ્ધવ અને અક્રૂર જાય છે ગોપી પાસે જ્ઞાન દેવા માટે ખબર પડી કે આ શ્રીકૃષ્ણને મોકલ્યા છે એટલે રાજી રાજી થઈ ગઈ કે સાથે શ્રીકૃષ્ણને આવ્યા છે કે શ્રીકૃષ્ણ નથી આવ્યા એટલે આટલું નાનું મોઢું થઈ ગયું કે રથ એનો લેવા છે તો કે ના વાંસળી તો કે ના મોજડી કાંઈ નથી લેવા અમે જ્ઞાન લાવ્યા છીએ કે તમે વેંકુટમાં જાશો તો કનૈયો ક્યાં છે તો કે વ્રજમાં તો વેંકુટમાં ડાબલો ડેટો જ કે તો કે જ્ઞાન આપશું તમને એટલે મોક્ષ મળશે તો મોક્ષ નહીં વ્રજ વાલું રે વેંકુટ નથી જવું ત્યાં કનૈયો ત્યાં ન હોય કનૈયો વ્રજમાં છે તો વેંકુટમાં શું કામ છે મારે કે ત્યાં કાનકોર ક્યાંથી લાવીશું હું સિદ્ધશિલ્લાએ મુક્તિથી અધિક તું જ ભક્તિ મુજબ મન વસી જે શું સરબળ પ્રતિબંધ લાગે ચમક પાષાણ જેમ ખેંચશે લોહને મુક્તિને તેમ તું જ ભક્તિ રાખો લોહ ચુંબક જેમ લોખંડ ને ખેંચે એમ મુક્તિ ખેંચાઈ જશે ભક્તિથી પછી અમારે મોક્ષ જોતો જ નથી સાચો જે ભક્ત હોય ને એ મોક્ષ ન માગે હું ભવ ભવ તો ચરણ કમળની સેવા માગો છું દેવાથી દેવા તો ભવ ભવ તો ભૌ ભવ ધરવા છે તો બહુ ધરવા છે જે ભક્તિ મળતી હોય તો અમલભાઈ ગોપાલને પત્ર લખે છે સત્સંગ સંજીવનમાં છે કે હું અનંત કાળ સુધી તમારો દાસ ચાકર થઈને રહું તો એ ઓછું છે તો મોક્ષને જ જવું ગણધર થયા છો તો તદ્ભુ મોક્ષ ગમ્યું હોય જે મોક્ષ માગશે એને કાંઈ નહીં મળે જે ભક્તિ માગશે સત્પુરુષને એને બધું મળશે મોક્ષે મળશે એ તો એનું અનુષાંગિક ફળ છે મળે જ શેરડીમાંથી સાકર બનાવવા માટે પીલવામાં આવે તો ગોળો પણ બને કોરુગેટેડ બોક્સ બને કુચામાંથી અને કચરો વધે એમાં દારૂય બને દેશી બધું બને એટલે ભક્તિ જ કરવાની છે વ્યવહારિક સુખે મળશે બધા એક અંશ સાતાથી કરીને પૂર્ણ કામતા અહીંયા જ છે રોગે મટી જશે છે પૈસાય થશે આબરૂ થશે બધું થશે પણ એને માટે કરવાનું નથી નિષ્પૃહ ભક્તિ નિષ્કામ ભક્તિ આ જ વાત ગીતામાં કહે છે નિષ્ફળ ભક્તિની એ જ વાત દેવ વાત કરી છે મહાભાગ્ય જ્ઞાનીઓને આપની અમારા ઉપર કૃપા વર્તો અમે તો તમારી ચરણ રજ છીએ અને ત્રણેય કાળ એ જ પ્રેમની નિરંજન દેવ પ્રત્યે યાતના છે અમારે ભક્તિ જ જોઈએ છે આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે નિરંજન દેવ એટલે આત્મા ભગવાન પરમાત્મા પ્રસન્ન થયા અનુગ્રહ કરે છે આજના પ્રભાથી આજે સવારે ક્યારે મહાવત્રી જ ગુરુવાર સવંત ઓગણીસો સુડતાલીસે મુંબઈથી લખે છે એટલે કે પ્રાર્થનામાં બેઠો હોય ત્યારે જ સમકિત થવું જરૂરી નથી ખાતા ખાતા કેવળ જ્ઞાન થયું હોય લગ્નની ચોરીમાં હસ્તમ મેળા કેવળ જ્ઞાન થયું હોય દોરી ઉપર નાચતા નાચતા કેવળ જ્ઞાન થયું હોય આવા બધા દાખલા છે ખાતા ખાતા કેવળ જ્ઞાન થયું હોય સરીના દિવસે ભાતનો કોળીઓ મૂકે છે અને કેવળ જ્ઞાન થાય છે અને આઠે દિવસના ઉપાસ કરવાળો સાધુ એના પાત્રમાં થૂકે છે કે આજે ખાવું જ તારે હું એ થૂકનું હું એ જ અધિકારી છું દંડનો કે પ્રાયશ્ચિત કરતાં કરતાં ખાય છે કેવળ જ્ઞાન થાય છે આ અનેકાંત માર્ગ છે આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે આજે ઘણા દિવસથી આ ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે પરા ભક્તિ ભક્તિની પરાકાષ્ઠા છે નવધા ભક્તિ કઈ છે શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ પહેલાં ખાલી સાંભળે ભગવાનની વાત કુપોળદેવના વચનાબૂત ખાલી સાંભળે વાંચે કીર્તન કરે કુપોળદેવ કુપોળદેવ ગાયા કરે નામ રાજ 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 પરમ ગુરુ પરમગુરુ પરમ પરમગુરુ મને સજાત્મક પરમગુરુનો અર્થ ખબર નથી જેણે અનુભવ્યું છે એણે કીધું છે એટલે કર્યા કરવાનું તો નૌકારનો અર્થ એ કોને ખબર છે નૌકાર કોણે આપ્યો મા બાપે કે સાસુ સસરાએ સજન પરમગુરુ ગુરુ કોણે આપ્યો શ્રીમદ્ રાજચંદ્ર ભગવાને તો મારા બાપનું માનું મારી માનું માનું મારું સાસુ સસરાનું માનું કે શ્રીમદ રાજચંદ્રનું માનું મારું છે તો એક જ પણ જ્ઞાનીની આજ્ઞાથી જે મળ્યું હોય પછી આપણે રોજ બોલીએ ખરા દેવવંદન પણ શું બોલીએ જે જ ખબર ન હોય સમજાવણ ઉપકાર છો મંત્ર ગુરુ વાક્યમ તો ગુરુ વાક્યમ છે આ મંત્ર છે સવન ચોપનમાં વર્ષોમાં પ્રભુ પૂછે છે કોઈ છૂટવાનો કામી બેન મારી આગળ આવે તો શું આપવું તો કે આ સાધન આપજો સજાત્મક ગુરુ કેમ ગોપાલનો નવકાર મંત્ર નહોતો આવડતો ભક્તમન નહોતું આવડતું વર્તે સદ્ગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ પણ છોડી મતદર્શન તો મતદર્શન છૂટતા નથી આપણે એટલે ગોળ ખાય છે પણ એની ગળાશનો ફાયદો થતો નથી એને પૂંટો બંધે કુપાલ ગોળ ગળ્યો જ છે એટલે ગળ્યો સમજ્યા વગર ખાય તોય પણ વૈદરા જે કહ્યું એ પ્રમાણે મિક્સ કરીને વાટી ઘૂંટીને ઓસળિયા સાથે ગોળ ભેળવે કાળો રોગ જડમૂલથી નીકળી જાય બહુ રોગનું પણ સમજાવવા ઉપકાર છું હરિનામ હીરા વેચાય ખપ વગર ખરી કિંમત ન થાય ખપ જ નથી એને અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ રડે છે ગોપાલદેવ પછી છસો એંશીમાં એ જ દૂષમકાળના દુર્ભાગ્ય જીવો ક્યારે રડ્યા એક દો તીન ચાર મહાવીર કા જય જયકાર ચૈત્રસો તેરસને દિવસે તો મહાવીર સામીનો વરઘોડો કાઢે તો આનંદની વાત છે કે રડવાનું હોય અહીંયા જીવ તો મહાવીર કે ગેલેરીમાં ઊભો છે પાયદુનીમાં અને તમે નાચો છો મૂર્તિ લઈને શરમ નથી આવતી એ ટોળામાંથી એક પણ જીવ ગોપાલદેવને ઓળખતો નહોતો એને માટે ગોપાલદેવ રડ્યા આપણે બધા હોય તો શું કરે વયા જાય વૃદ્ધિ ફરવી નહીં કે આ પાછા આનંદતાનું બંધી છે આપણે તો ઓળખીએ છીએ ને અભ્યાસી છે શાસ્ત્રના એ તો કોઈ ગોપાલધન ઓળખતો જ નહોતા તોય ગોપાલ રડવું આવ્યું એ જ દુષ્યમકાળના દુર્ભાગ્યજીવો તો આપણે બધા દાવો કરીએ છીએ અમે ગોપાલધને ઓળખીએ છીએ એમ પાંચ પચીસ વર્ષનો અનુભવ છે આપણા બાયોડેટામાં અને આપણે બધા આ કરતા હોઈએ તો ગોપાલધન શું થાય ત્યારે તો રડ્યા પછી પોક જ મૂકે ને મારું નિષ્કારણ કરુણશીલ એવું અમારું હૃદય રડે છે જ્યાં સુધી આ મતભેદ નહીં જાય સંપ્રદાયના ખુદરા નહીં નીકળે ત્યાં સુધી અધ્યાત્મો છે જ નહીં પ્રભુસિંહજીને કુપોલ છે અમે જ્યારે તમને ઉત્તરાધન સૂત્ર વાંચવાનું કહીએ ત્યારે કુળ ધર્મ દ્રઢ કરવા માટે જો વાંચશો તો એનું નિષ્ફળપણું છે પ્રથમ મિલનમાં ત્રણ નમસ્કાર કરે છે પ્રભુસિંહજી એ કયો સ્વચ્છન કરવાનો હોય એને ગોપાલ તાકીદ કરે છે તો આપણે શું સમજવાનું આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે આજે ઘણા દિવસથી આ ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદયમાં આવી છે શ્રવણ કરે કીર્તન કરે પછી વિચારે ચિંતવન કરે આપણે કે વંદન સેવન આ બધું છ આવશ્યક કરવાના છે એનો જ ભાગ છે પાછો વંદના અને સ્તવના અને બધું પાછું મૂળ તો એ જ છે શ્રવણ કિર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન ધ્યાન એટલે શું અરૂપી આત્માનું નાશ ચડાવીને નહીં શુભ ધ્યાન ધર્મ ધ્યાનમાં રહી ગયું લઘુતા સમતા એકતા લઘુતા વ્યવહારમાં લઘુતા નહીં આ નહીં તો લૂંટેલ લોકો લટક સલામ દૂરથી જ નમસ્કાર બધાને પરમાત્મ ગુરુજી પાસે સત્પુરુષ પાસે કે હું પામર શું કરી શકું તમારું જ્ઞાન ને મારું જ્ઞાન તમારો ક્ષયો પછી મારો ક્ષયો બાહુબલી ભગવાન સામે ઉભા રહીને વિચારવાનું કે મારામાં છે શું મળે ને મૂજમાં રૂપ ગુણ કળા પ્રભા તો તોય માન મને અભિમાન છે અને તમારે આગળ કેવું હતું એ બાર બાર મહિના કાવસગમાં ઊભા રહ્યા તોય માન વચમાં આવ્યું તો મારી આગળ કાંઈ નથી ને હું અભિમાન કરું છું તો મારો સંસાર કેટલો લાંબો હશે એટલે બ્રહ્મચર્યજી પ્રાયશ્ચિત આલોચના રૂપે લખ્યું છે સ્વદોષ દર્શન કે મળે ને રૂપ ગુણ કળા પ્રભા થાય તો પણ માન મુકાયને અહંકાર ઉભરાય છે એને તો છાજે એવું હતું અહંકાર ચક્રવર્તીને હરાવે કેટલું બળ કહેવાય નિયમથી ચક્રવર્તી છ ખંડના ધણી હોય એ જીવે ત્યાં સુધી એને કોઈ હરાવી ન શકે એને હરાવી દેવા નીકળ્યા એટલે છાજે એવું હતું અભિમાન તોય ન છાજ્યું તો આપણે અગાઉ છે શું એટલે આ લઘુતા આ લઘુતા ત્યાં બાહુબલી ભગવાન સામે ઊભા રહીને સમતા સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો એટલે પાછું રામને રહીમ એક નહીં આ પાછું દેવે લાંબો આઠ પાનો પત્ર છે છાપેલો એટલે ત્રણમાં પત્યો સમદર્શિતા એટલે શું એક એકેન્દ્રજીવની યતના પાડવાનું કે અને એક કા તલવાર ને કા કુરાન બોલ શું પસંદ કરવું છે ત્યાં એમ આપણે હળીમળી નથી રહેવાનું કોઈની સાથે જે સાચો મુમુક્ષુ છે જે સાચો શ્રાવક છે એ દેવ અસદ ગુરુ અને અસદ ધર્મને નિષેધે વિરોધ બધું બરોબર અમારે એમ ન ચાલે એ પોતાનો ત્યાં ઝઘડો નથી કરવો એમ દ્વેષ નથી કરવો એ સહમત નથી જાય કંઈ આપણે પ્રતિક્રમણ પાછું બોલીએ કુ ગુરુને ગુરુ કીધા હોય તો તસમીછા મેં દુકડમ કુ દેવને કો દેવ દેવ કીધા હોય તો તસમીછા એમ દુકડમ કુ ધર્મને ધર્મ કીધું હોય તો તસ મીછા દુકડમ તસમ મીછા દુકડમ એક સાથે બધા બોલતા હોય એટલે શું બોલે છે જ ખબર ન હોય અને આખી જિંદગી દેવ અસત ધર્મ અને ગુરુને આરાધવામાં પૂરી થઈ જાય ધર્મ કેવી રીત ચડે આનું ફળ વિપરીત આવે અધોગતિ થાય કુ મનુષ્યને ભોગના ફળ મળ્યાના હરિવંશ પુરાણ સાડા સાતસો વર્ષ જૂનો દિગંબરી ગ્રંથ છે એમાં વાત છે કે આવું કરીએ ને તમે પ્રશ્ન પૂછ લો ને હમણાં ક્યાંક એવાનું હા વાંચન શરૂ થયું એ પહેલાં એક પત્ર છે પાંચસો ને અઠ્યોતેરમાં એ હરિવંશ પુરાણ વંચાતું હતું તારીખ વીસમી એપ્રિલ ઓગણીસો ને પિસ્તાલીસમાં બીજા ચૈત્ર સુદ નોમ શુક્રવાર બે હજાર એકમાં અગાસમાં એ શાસ્ત્રમાં આવે છે કે સમ્યક દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ વ્રતવન શ્રાવક દાતા દેનાર અને લેનાર બંને સમકીતિ છે તો કાંઈ દેવલોકમાં જાય ને કાંઈ એ જ ભય મોક્ષ થઈ જાય અને આપણી જે વાત અહીંયા એ છે કે સમ્યક દ્રષ્ટિ કે સમ્યક બધી વ્રતવંત શ્રાવક દાતા મોક્ષે જાય નહીં તો ઉત્કૃષ્ટ દેવગતિ પામે અને મિથ્યા દ્રષ્ટિ જીવને બાહ્ય વ્રત છે અને મિથ્યા દ્રષ્ટિ છે એને ધર્મ સમજીને ભક્તિપૂર્વક દાન દેનાર કુભોગ ભૂમિ કે કુ મનુષ્ય યોગ્ય પુણ્ય બાંધે એ કે ગોપાલદેવ નથી લખ્યું હરિવંશ પુરાણમાં છે આઠસો વર્ષ અહીંયા છે આપણી આગળ હરિવંશપુરાણ મેં કાઢેલું એકવાર ભાઈશ્રીને આ બધા જૂના શાસ્ત્રોનો બહુ શોખ હતો એટલે બધા હસ્તલેખિત ગ્રંથો અહીંયા ઘણા છે હરિવંશ પુરાણમાં લખેલું છે કે ભક્તિપૂર્વક દાન દેનાર કે હું ધર્મ કરું છું અને સામેવાળો મિથ્યા દ્રષ્ટિ છે પણ બાહ્યથી વ્રતિ છે તો એ કુભોગ ભૂમિ કે કુ મનુષ્ય પૂર્ણ પુણ્ય બાંધશે ઘી રાખમાં ડોળે તોય વાંધો નથી ખાલી ઘી વેષ જશે આ તો અધોગતિ નોતરે છે વ્યવહાર સખાવત કરવામાં ના નથી માર્ગાનુસરનો ગુણ છે બાડા બોબડા લુલા લંગડાને મદદ કરવી પાંત્રીસ બોલ છે માર્ગાનુસરે એક આ બોલ છે કે પૂર્વ પુણ્ય હિસાબે મારે આગળ બે પૈસા છે તો હું દાન આપું એની ના નથી ધર્મ સમજીને નહીં સખાવત ખાલી લોપ છોડવા માટે ત્યાં અહોભો પ્રગટ કર્યો ધર્મ સમજીને આ વિતરાગનો ધર્મ છે એમ સમજીને તો મનુષ્યને કુભોગમાં જવું પડે ધાર તલવારની સોયલી દોહિલી ચૌદમાં જીનતરં સેવા અઘરું છે તલવારની ધાર ઉપર નાચવું સહેલું છે પણ વિતરાગ ધર્મનું આરાધન અઘરું છે ધાર પર નાચતા દેખ બાજીગરા સેવના ધાર પર ન રહે દેવા દેવોય ન ચાલી શકે આ વિતરાગના ધર્મ ઉપર આ પરા એટલે આ લઘુતા સમતા ને પછી એકતા એટલે ધ્યાતા ધ્યેય અને ધ્યાન ત્રણે એક થઈ જાય પછી પોતે પોતાના ગુરુજી આત્મજ્ઞાની અને આકાશી ભગવાન સિદ્ધ ભગવાન ત્રણે એક થઈ જાય પછી પરાભક્તિની પરાકાષ્ઠા કોઈ આ દેશે એ દેશે પહોંચ્યા એટલે તાર છસો એંશીમાં પછી લખ્યું તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે હવે લેવા દેવાની કડાકૂટથી છૂટા તારી આગળ છે એ મારી આગળ છે બે ટાંકી છે ઉપલી ને નીચલી ટાંકી પાણી આવે છે બકનળી સાયફોનિંગથી બે લેવલ સરખું થઈ જાય પછી એક ટીપવું અહીંયાથી અહીંયા ન જાય અહીંયાથી અહીંયા ન જાય એ પરમાત્મા તારા અભેદ સ્વરૂપમાં અખંડ સ્વરૂપમાં નિવાસ થવાથી હવે લેવા દેવાની કડાકૂટથી આપણે મુક્ત થયા છે લેવેકોના રાહી ઓર ત્યાગી હોય કે ના ઠોર બાકી ક્યાં ઉભી રહ્યો છું કાર જ નવીનો હે સમયસર નાટકમાં કહે છે બનારસિંહ દાસજી હવે લેવા દેવાનો હિસાબ પતી ગયો કે આપણે હવે મોક્ષે નથી જતો પહેલાં મોક્ષની ઈચ્છા હતી અહીંયા જ મોક્ષ અનુભવે પણ પૂર્વ પ્રયોગ આદિ કારણથી ત્યાં જવું પડે તો વાંધો નથી એને કંઈ કદાગ્ર નથી કે હું નહીં જ જાઉં શરીર જ નથી પછી ક્યાં રહેશે એ અહીંયા હોય આકાશમાં હોય સર્વર સિદ્ધમાં હોય વવાણિયા હોય ઈડર હોય કે સિદ્ધ શિલા હોય બધું સરખું જ છે ને શરીર તો છે નહીં એને પછી ક્યાં કઈ સવાલ જ છે પરાભક્તિ એટલે આ પરાભક્તિની પરાકાષ્ઠ આજે ઉદયમાં આવી દેવ નહીં એટલે જીવનો શિવ થઈ જાય નરનો નારાયણ થઈ જાય અને પોતે પોતાના ગુરુ અને પરમાત્મા ત્રણે એક થઈ જાય એ પોતે ભગવાન છે એટલે આ કયું પછી લખે છે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ આ અભિમાનથી નથી કહ્યું કાંઈ અમે થઈ ગયા છીએ એટલે લખ્યું અમારી ઓળખાણ આપી એ તમને તમારું નામ પૂછે તમારું ખોટું નામ થોડું કહેવાય પાડોશન નામ કહેવાય તમારે તો તો ખોટું બધા કહેવાય એ કે તું ભગવાન છું તો કીધું હું ભગવાન છું એને આપણે આગળ શું જોતું તું એણે તો લખ્યું પાછું નોય પૂજા આદિની કામના નોય વાલું અંતર્ભોગ ભાવ દુઃખ માત્ર કહેવું પરમાર્થ હેતુથી એ એમ કે હું બીજો મહાવીર છું આપણે આગળથી શું એને ફાયદો થાય જૈન સાધુને તો ધર્મલાભ કરીને દેહી કરવું પડે આપણે આપીએ આ તો રોડ રોટલો ખાતા હતા પોતે કમાઈને ખાતા હતા કાંઈ નમસ્કારી નહોતો જોતા આપણે એને તમારા નમસ્કાર ચૌદરાજ લોકમાં વિખરાઈ જાઓ ખાલી અમારે ભગવાન મહાવીરની વાત કરવી છે પ્રભાવના કરવી છે તો સવિજીવ કરું શાસન રહેશે ને ભાવ તીર્થંકર નહીં થાવ તો કે તીર્થંકરે કર્યું એ કર્યું કરવું છે ને કરી લીધું છે તીર્થંકર થવું નથી કોકને એમ થાય આશા જ ના દેવે એના હાથમાં છે ભાવ કે હું તીર્થંકર નામ પ્રકૃતિ બંધાવવા નહીં દઉં ને તો ફરી અવતાર લેવો પડે મારે એટલે અહીંયા તો ચોવીસી બુક થઈ ગઈ છે તો ક્યારે થાય પાછા આવતી ચોવીસમાં એની પછીની ચોવીસમાં એટલે કે તીર્થંકર થવું નથી પણ તીર્થંકરે કર્યું એ બધું કરવું છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે કે અમારે મને વિતરાગમાં ભેદ ગણશો નહીં અમારે અમને મહાવીરદેવમાં ભેદ ગણશો નહીં વઢવાણ મુકામે કહે છે ભેદ છે શું પેરણનો ભગવાન મહાવીર જંગલમાં હતા નગ્ન દિગંબર તરીકે અમે કાળ પ્રમાણે એક વસ્ત્ર ઢાંકીએ છીએ ઉત્તર સંડામાં શરીર જ નથી અને વસ્ત્ર ક્યાં એડ્યું છે પછી કહે છે પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદયમાં આવે અનુપમ આવું અનંત થી ફરતા 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 આજ સુધીમાં આવું થયું નહોતું આજે થયું આ મહાવત્રી જ ગુરુવારે હવે ક્ષાયિક હોય એટલે મૂનરાવી મૂલથી પછી એ જાય નહીં એમાં ફેરફાર ન થાય ક્ષોપસમયનો ઉપશમય તો થાય એ તો જન્મથી જ લઈને આવે છે કે અજ્ઞાન યોગી પણ દેહ ધરે ત્યારથી જ નથી એટલે પછી શાસ્ત્રના ચોપડા વચમાં આવે એટલે અમુક સંપ્રદાયમાં એમ કે આ કાળમાં ક્ષાયિક સંપિત નથી પણ ગોમટ સાર જીવકાંડ અને કર્મકાંડ આખો વચનાબત કરતા ડબલ સાઇઝનો ગ્રંથ છે એનો છસો અડતાલીસનો શ્લોક છે સિદ્ધાંત નેમી ચક્રવર્તી લખેલું છે કે ક્ષાયિક સંકેતની શરૂઆત તીર્થંકર કેવળી કે શ્રુત કેવળીના ચરણ કમળ પાસે થાય ભગવાન મહાવીર સાથે ગોપાલદેવ હતા એની પૂર્ણાહુતિ એટલે નિષ્ઠાપન પછી ચારે ગતિમાં થાય ઘોડા નહીં થાય ક્ષિક સંકેત નરકમય થાય દેવમય થાય અને મનુષ્ય નહીં થાય તો તો ભગવાન મહાવીર સામે સાથે હતા ત્યારે શરૂઆત થઈ એ પૂરું થઈ ગયું એટલે પરંપરા અમને અહીંથી ન થાય ગુરુ ચેલાને કે ચેલો એના ચેલાને કે ગોપાલદેવ મોક્ષ સ્મરણમાં લખ્યું છે કાંઈ શબ્દની ભૂલતાપ નથી ખાધી પરંપરા અમને આ દસ બોલ વિચ્છેદ ગયા છે કે પણ વ્યક્તિગત ધોરણે થાય બ્રહ્મચારી લખે છે જાતિ સ્મરણ જ્ઞાનના પદમાં કેવળ જ્ઞાન રવિ સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર ગોપાલદેવના ગુરુ કોણ હતા આ ભવે કોઈ નહીં સ્વયંબુદ્ધ અવતાર પણ ગુરુ વધારે જ તે એણે મહાવીર સ્વામી પહેલાન ભાવ હતા જ ને તો દીક્ષા કુપાલ મહાવીર સ્વામી હતા એની સાથે હતા ત્યાં દીક્ષા લીધી હશે ને ત્યારે તો શ્વેતંબર દિગંબર કાંઈ ફાટા નહોતા એટલે ભગવાન મહાવીરના શિષ્ય હતા એટલે દીક્ષા તો લીધેલી ચારસો વર્ષ પહેલાં ઈડર ક્ષેત્રે શ્રીમદ રાજચંદ્ર નામ કે આચાર્ય જે દેહ વિલય થયો પછી એની સમાધિ છે ત્યાં ઠાકરજીને કહ્યું આ બંને મુનિઓને એ સમાધિના દર્શન કરાવો ત્યાં અમારા અસ્થિ પડ્યા છે પૂર્વભૂમિ તે કોતરેલું છે પથ્થરમાં કે શ્રીમદ ત્યારે પણ ગોપાલજુ નામ રાજચંદ્ર જ હતું કે આ શ્રીમદ રાજચંદ્ર નામ કે આચાર્ય શરૂઆત એમ જાય છે લેખમાં ત્યારે દિગંબર દીક્ષા પાળે છે ને ભગવાન મારવી સાથે દીક્ષા પાળે છે ગુરુજી હતા હવે બાકી શું છે આ ક્યારે બેત ઉતરે પૂરભો છે એ ગળે ઉતરે તો આ પાંચ પંદર વર્ષનો હિસાબ નથી જે વસ્તુ માટે યોગીઓ ભૌભો રખડ્યા છે તપ્યા છે ત્યારે હાથમાં આવે એ ખૂબ ને સહજ છે થોડું બાકી રહી ગયેલું ઉદયમાં કર્મ તો સંસાર માંડવો પડ્યો પણ આત્મિક બંધનથી નથી રહ્યા કાંઈ ચારસો પંદરમાં લખ્યું છે કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી હવે કેમ સમજાયા એ પ્રભુસિંહજીને પ્રથમ મિલનમાં કેમ સમજણું છે એક અપૂરો અછેરો છે આવતી ચોવીસમાં આવશે સર્વસંગ પરિજાગી સાધુ ચૌદ વર્ષ મોટા સવા મહિનાનું છોકરું રડતું મૂકીને દીક્ષા લેવાવાળા બ્યાસી વર્ષની માને મૂકીને આખું ઘર અનાથ થઈ ગયું રાંડ્યું આખું ઘર ચાર મા વચ્ચે એક પુત્ર હતા એ ફેટો ખેસ પગમાં જોડાય કુપોલનો ત્રણ નમસ્કાર કેવી રીતે કરે અને પાછી માગે છે બ્રહ્મચર્યની દ્રઢતા આ તો ગરબારી છે બાહ્યથી કુપોલ દિવ આવતી ચોવીસમાં અછેરા તરીકે વર્ણન આવશે સોગભાઈ એવું જ કર્યું છે ગૃહોશમાં જ્ઞાનીને ભગવાન તરીકે ઓળખવા જેવી તેવી વાત છે અત્યારે તો આપણે કહીએ કોપાલદેવ કોપાલદેવ ભગવાન ભગવાન હજી રૂબરૂ આવે ને કોપાલદેવ અત્યારે એ જ વેશમાં તેમ કે હમણાં દેરાસર જઈ આવું છું પછી આવું છું પૂજા કરીને આવો ભાગવતમાં દાખલો છે એક ભાઈ પૈસાનું ટાંચું દરિદ્રતા કે હું કમાવા જાઉં પરદેશ એની પત્ની કે ન જવા દઉં પણ તમે ત્યાં કમાઈ જવાનું ક્યાંક બીજી પણ શું કરો અને હું એકલી રહું હજી સંતાને નથી નિરાધાર અનાજ છે આપણી જેવી દશે આ પંચમકાળ જેવી તો કે ના હું આવીશ ચોક્કસ આવીશ તો કે ક્યાંક યાદ નિશાની આપતા જાઉં તો કે તું શું કરું જાઉં છું ને ભાગવતનો દાખલો છે હા કે અમારો ફોટો લે રોજ એની આરતી દીવો કરજે નાહી ધોઈ અને આરતી દીવો કરજે એટલે હું તને એમ જ સમજ હું તમારી સમીપ જ છું એમ જ સમજો કે અમે તમારી સમીપ છીએ જાય છે બાર વર્ષે પાછા આવે છે આખી રાત થાકેલા વહેલી સવારે ચાર વાગે ઉઠીને પછી હવે કે ગામ નજીક આવ્યું એટલે ફાસ્ટ ચાલીને પહોંચી જાય છે ઘરે સૂર્યોદય પછી થોડા વખતમાં બાઈ તો નાય ધોઈને પૂજા કરે છે આ બાર આવ્યા કે છે પાણી આપ ગ્લાસ ઉભા રહ્યો થોડી વારનું આરતી દીવો કર લો હવે પ્રત્યક્ષ પછી હજી આરતી દીવો કરવા જવું છે કાગળિયાને હોયને પૂજવો છે આ પ્રત્યક્ષ આવ્યા દેવો ઓલો ઊભો છે કે આ હું મારો જ ફોટો છે તું તો કે ના હું આરતી મારી અધૂરી છે કે હવે પ્રત્યક્ષ આવે પછી આરતી એ આરતી પૂરી કરવાની હોય કે પહેલાં પાણી આપવાનું હોય સેવા કરવાની હોય એની એ કહે છે હું બીજું મહાવીર છું એ જૈનેતરને કહે છે હું બીજું રામ છું જે કોઈ પંથમાં નથી હજી નક્કી નથી કર્યું ખાલી પરમાત્મા તત્વ તો છે અમે પરમાત્મા તત્વ છીએ અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ તો એ કે ઉભા હું આરતી દીવો કરલો પછી આવું છું તરસો રાખશો શું આશા થાય આ તો વિતરક છે પણ એ પતિ ખરેખર હોય ધણી એને છોડીને વયો છે ને એવી દશા છે આપણી અત્યારે પ્રત્યક્ષ આવ્યા કુપાદો લખ્યું છે કે મહાવીર ભગવાનના મૂર્તિની પ્રતિમાની પૂજા કરે એ જ ભાવથી પ્રત્યક્ષ સત્પુરુષની પૂજા કરે કઈ પૂજા વધારે હિત કરી આ પ્રશ્ન કે માકુભાઈ તરફથી માણેકચંદ ગેલાભાઈ તરફથી શાસ્ત્રના બધા અભ્યથી એ કોપાલજો સૌભાગભાઈને ડુંગરસિંહભાઈને લહેરાભાઈને મગનભાઈને પૂછે કે તમે અંદરો અંદર ચર્ચા કરી મને જવાબ આપો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ને આત્મવિચાર સામકીત નહીં આત્માનો વિચાર જ નહીં ઉગે આપણે કઈ કેટેગરીમાં ફિટ થાય છે નક્કી કરી લેવાનું આપણે આનો અર્થ પ્રશ્નનો જવાબ માગ્યો એટલે સૌભાગભાઈ લખે છે હું તો એમ સમજુ છું કે અનંત કાળથી જીવને મરણ છે શા માટે એક ખ્યાલ છે કે પ્રત્યક્ષ જ્ઞાનીને પૂજવા નહીં અને પરોક્ષ ચાલે આવતા જ્ઞાનીને પૂજા કરવા આવીને આવી બુદ્ધિ જીવની રહેશે ત્યાંથી જીવના મરણ ટળવાના નથી પછી ગાથા બોલે અલગ અલગ રાગે બોલે પાછો પ્રત્યક્ષ સદ્ગુરુ સમય નહીં પરોક્ષજીનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગેના કોણે એવો લક્ષ્ય નહીં થાય મને એવો લક્ષ્ય ન થાય ત્યાં સુધી મને આત્મવિચાર નહીં ઉગે એ ગાથાનો અર્થ છે તો ક્લાસ રાખે ગાય બીજાને કહે છે કે ઉગેના આત્મવિચાર જ્યારે પોતાનું ઉગ્યો હોય એમ એટલે કુપોળદે કહેવામાં કે બાકી રાખ્યું જ નથી પણ આ ગીતમાં ને એવી માર્મિક ગ્રામિક ભાષા વાપરી છે ને એટલે ભલ ભલાને ચક્કર આવે ખબર જ ના પડ્યા પછી કેટલું કે તો એ કહી દીધું અમે બે માવીર આવી છીએ પરમાત્મા પછી લાગ્યું આ દહીં ઝીલી છે કે એટલે અંગત કહીને મૂકી દીધું પણ આપણે નસીબ કે પછી બહાર આવ્યું તોય એમાં ખૂબીની વાત એ છે પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી આવૃત્તિમાં છસો એંશીમાં પત્ર છપાતો જ નહીં વચનામૃતમાં મગન બાપા વાત કરતા અહીંયા વડવા અને અગાસમાં ઊભા થઈને મોમુકશું બોલે સવારના ક્રમમાં એક પત્ર બોલવાનો હોય પાકો કરેલો છસો એંશીમાં ઊભા થઈને બોલે કોઈની હિંમત નહીં કારોબારીની બધા જૈન ને સંપ્રદાય આડો આવતો હતો એ આવૃત્તિઓ અત્યારે પડી છે અહીંયા આપણે બેસીએ ત્યાં બે જાડી જાડી એમાં આ પત્ર જ નથી સત્યાવીસમાં હું આત્મી શક્તિ વયે જાણ્યું છે મેં કે હું બીજું મહાવીર છું એ નથી એ પત્ર એ પણ મારે આગળ એ પત્ર એ બી વચનામાં તો છે બધા અહીંયા પડ્યા છે પછી જગદીશ શાસ્ત્રીએ નોટમાં છસો એશીમાં છાપ્યો હિન્દી લિપિમાં અને પરમશ્રુત પ્રભાવ મંડળથી બ્રહ્મચર્યના હાથમાં આવ્યું ત્યારે આખો છસો એંશીને છાપી નાખ્યો છાપી નાખ્યો કે એણે કહ્યું છે ને મારે કહેવું છે મારે કે મારું કહેવું છે જો બાકીના નવસો નવ્વાણું એના હોય તો હજારમાં એનો જ છે પત્ર કાંઈ એ કોઈ ન છાપું કાં બધા છાપું કે છાપી નાખ્યો પછી તો એ પત્રની હજી છપાણો તો ત્યારની વાત કરું છું હસ્તલિખિત કોપી કરી છસો એંશીની જેને મોક્ષ સિવાય કાંઈ ઈચ્છા નથી ને ઓમ શ્રી મહાવીર અંગત આખી મથળે લખ્યું કળિયુગના કેવળી દુષમકાળના મહાવીર અને એ પત્ર હસ્તલિખિત પત્ર કેલ્વિકોવામાં ગુણચંદજીને ઉમેદચંદજી નામના જૈન સાધુને મોકલ્યું કે જે પ્રભુસિંહજીને બધાને મળેલા અગાસમાં વર્ષો સુધી હતા પછી લખે છે એમાં આપણે માટે તમારી અવ્યક્ત અશ્રદ્ધા દૂર કરવા માટે આ પત્ર મોકલું છું તમને અવ્યક્ત અશ્રદ્ધા દૂર કરવા માટે આપણે અશ્રદ્ધા જે પણ વ્યક્ત નથી અવ્યક્ત જે છુપી છે પણ મનમાં એને પ્રતિધિ છે કે ભગવાન આકાશમાં જ હોય એટલે શુભ શીતલ તમે છાયા આવે ને શુભ ભાવ વડે મને શુદ્ધ કરો નવકાર મહાપદને સંભરો પ્રભુસિંહ તો ગોપાલદેવને મળેલા એટલે પ્રભુસિંહ એમ કહેતા સહજ આત્મ સ્વરૂપ સદા સંભરો એટલે એક ભાઈ આપણી જેવા એક ભાઈ સંપ્રદાયવાળા ઊભા થઈને પૂછ્યું કે ગોપાલદેવના વચનમાં ફેરફાર આશાત ન થાય તો કે બેસી જા મરી ગયો કે આશાત ન કરવા ગયો તો કે અમે ગોપાલદેવની સાથે હતા અમને ગોપાલદેવે બતાડ્યો છે આત્મા કે અમારા હથેળીમાં જો વાળ ઉગે તો અમારે ગોપાલદેવ સિવાય બીજો કોઈ મનમાં આવે તને શું ખબર પડે ભક્તિની અમે ગૌડે ગાવ મન કે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો સજ આત્મ સ્વરૂપ સદા સમરો તો કે ના લખ્યું છે તો આમ તો મરી જાય આશાત ના કરીશ તો કે અને ચૈત્ર ચોથને દિવસે તો કહ્યું છે કે અમારે હાથે અપૂર્વ જ્ઞાન થયું છે પ્રભુ શ્રીજી શોભાગભાઈ અને અંબરલાલભાઈ જૂઠાભાઈનો તો દેહ વિલે પહેલાં જ થઈ ગયેલો એ પાછું નોટરેસ કોપી છે સાદા વકીલે કરી એમ નહીં નવલચંદ ડોસા ધારસીભાઈ મેજિસ્ટ્રેટે એ લખી અને એને અંબાબેન મોકલ્યો એ પત્ર પાછો છે સત્સંગખ્યાનજી ના બધું ના બધું પંચ કે માથા ઉપર મારી ખિલ્લીમાં ખસે નહીં જરાય તો કેવી રીતે છૂટે જીવ પછી અનંતકાળથી આ જ કરતો હતો જીવ પાછું ગાય અનંતકાળથી આથડ્યો ન મળ્યા શુદ્ધ ગુરુ સન દૂષણ કાળે તું મળ્યો રાધનામ ભગવાન પણ દૂષ્યમકાળે એને મળ્યો છે જ ક્યાં એ માને છે જ ક્યાં એ ગાય છે આખું મોઢે આવડતું હોય પદ ના બધું ના બધું ઓલી એ આઠ વર્ષની છોકરી દોરી ઉપર બાટલી ઉપર પગ રાખીને બાંબુ લઈને નાચે છે નીચે ઓલો ઢોલકો વગાડે છે ના બધું ના બધું ના બધું કારણ કે જેમાં એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે છે આ વચન આગમત છે જીન આગમત છે અમારા મને મહાવીરદેવમાં ભાઈત્રીને કહે છે અમારા મને પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનના યોગીમાં ફરક નહીં ગણતા ચિત્રપટ આપતા કહે છે બધું બરાબર ના બધું ના બધું બોલો ઢોલકું વગાડીને છે ઓલી ક્રોસ કરી ગઈ આખું ભાવ સાગર ના બધું ના બધું કે હવે ક્યારે બચશે દહીં બધે તો રામણ દવા કામ નહીં આવે રોગ ક્યારે મળશે એ મરવા વાળો છે પછી કે છે આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદભુત અનુગ્રહતા પ્રકાશી છે આજે ઘણા દિવસથી આ ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે હવે પાછો ભાગવતનો દાખલો આપે છે ગોપીઓ ભગવાન વાસુદેવ કાઉસમાં લખ્યું રાજચંદ્ર કૃષ્ણચંદ્ર આ ભાવે કંઈક ગોપાલદેવનું નામ રાજચંદ્ર હતું જ નહીં લક્ષ્મીનંદન હતું ચાર વર્ષની ઉંમર કહે છે દેવા માતાને મારું નામ લક્ષ્મીનંદન નહીં રાયચંદ્ર રાય એટલે રાજા રાજચંદ્ર કેમ પૂર્વભૂમે રાજચંદ્ર જ હતું એટલે આ ચાલુ છે એની આરાધના થોડાક ભોગાવલી બાકી રહી ગયા તે પતાવી દીધા એટલે અહીંયા કાઉસમાં લખ્યું છે ગોપીઓ ભગવાન વાસુદેવ કાઉસમાં કૃષ્ણચંદ્રને મહિની મટુકમાં નાખી વેચવા નીકળી હતી એટલે હાથ પગ તોડી જ નાખ્યા છે હમણાં આવશે એવી એક શ્રીમદ ભાગવતમાં કથા છે તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે અમૃત પ્રવે છે ત્યાં સહસ્ત્રદ્રવ કમળ છે એટલે આમાં અષ્ટાંગ યોગની વાત છે એટલે મૂળાધાર ચક્રથી લઈને સહસ્ત્ર ચક્ર છેલ્લું ત્યાં પછી બ્રહ્મ સાક્ષાત્કાર સાક્ષાત્કાર થાય અષ્ટાંગ યોગમાં યમ નિયમ આસન પછી પ્રાણાયામ પ્રત્યાહાર પછી દારણા ધ્યાનને સમાધિ છેલ્લે પહોંચે ત્યારે એ ચક્ર જાગૃત થાય અને જેને બ્રહ્મ જ્ઞાન થાય એટલે એ લોકો આત્મ સાક્ષાત્કાર કે બ્રહ્મ સાક્ષાત્કાર કે આપણામાં ક્ષયિક સમ્યક દર્શન કે વાત એક જ છે ઘાટ ઘેડ્યા પછી નામરૂપ જો અંતે એમનું એમ હોય એટલે કહે છે સહસ્ત્ર હજાર પાખડીનું કમળ એમાં દિગંબર આમના મેં પાછું છે પણ જૈનમાં ગોપાલદેવ કહે છે આટલું બધું યોગનું મહત્ત્વ નથી આપ્યું જો આત્મજ્ઞાન થઈ જાય તો એ યોગની જરૂર નથી એ ગોપાલદેવ કહે છે આ ભાવે અમે પણ બહુ ધ્યાન આપ્યું નથી કેમ કે આત્મા અથડીમાં જ છે ને પહેલેથી જન્મથી નથી સમ્યક દર્શન લઈને આવ્યા છે તો માથે ગુરુ હોય આત્મજ્ઞાની તો યોગની ના નથી નહીં તો ચમત્કાર પ્રકટે બાવો થઈ જાય એટલે ડુંગરથી ગોસળે આવું બધું કરતા હતા ચમત્કાર એટલે સાયલા મેં ડુંગર પીર કહેતા હતા બધા બાધા રાખે પછી કુપાલદેવ મળ્યા એટલે સૌભાગભાઈના સમાગમથી અને કૃપાલદેવના ધીરે ધીરે પાથી પાથે તેલ નાખીને પછી બધું છોડ્યું એણે એટલે ગુરુની આજ્ઞા હોય તો છૂટ અત્યારે આપણને કોઈ એવા આત્મજ્ઞાની આ યોગ કરવાની આજ્ઞા આપે એમ નથી એટલે આપણે આવું બધું કરવાનું નહીં આપણે ભક્તિ ક્યારે કરવાની એને વિષય કહેશે ઓછા ક્યારે કરવાના એટલે કે છે અમૃત પ્રવે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે હજાર પાખડીનું કમળ એ મહિની મટકવી છે અને આદિ પુરુષ તેમાં બિરાજમાન છે આદિ એટલે મૂળ પરમાત્મા સ્વરૂપ શુદ્ધ સહજ આત્મા સ્વરૂપ પુરાણ પુરુષ પુરાણમાં જે પુરુષ એટલે આત્મા આત્માને ગાયો છે એટલે ભગવાન ગોપાલદેવે બસો નવમાં લખ્યું છે કે અમે જ્યારે હરિ કહીએ ઈશ્વર કહીએ સર્વાત્મા કહીએ પરમાત્મા કહીએ તો બધું એક જ છે એનો અર્થ સત કહીએ બધું એક જ છે એટલે હરિ વૈષ્ણવ શબ્દ છે એમ કરીને આપણે ભડકવાનું નહીં કે આ જૈનનું નથી ને વૈષ્ણવનું આવ્યું મૂળ તો વિષદુહામાં એમ જ હતું હે હરી હે હરિ શું કહું દીનાથ દયાળ અને હરિહરિ રઢ લાગી નહીં આપણે બોલીએ જ ને પ્રભુ પ્રભુ લય લાગી નહીં ને હે પ્રભુ હે પ્રભુ એ મૂળ અક્ષરવાળા વિષદ્વા જવલબેનના બેગમાંથી નીકળેલા એના ગ્રેટ ગ્રાન્ડ થન આવેલા ને અહીંયા એ ઓરિજિનલ લઈ આવેલા પછી પ્રભુસિંહજીના વખતમાંથી જ પાછું સંપ્રદાયનું ઓલું વચમાં ન આવે ભક્તિમાં એટલે હરિનું પ્રભુ પ્રભુ કરી નાખ્યું એટલે વાંધો નહીં કોઈ વાણિયાને મૂળમાં હરિહરી લખેલું કુપુ પણ હરિ બોલે પ્રભુ બોલે કાંઈ વાંધો નથી એટલે આપણે પ્રભુ જ બોલવાનું એમાં કાંઈ પાછું બદલાવી નાખીએ તો કાંઈ બહુ કમાઈને જ જવાનું અધ્યાત્મમાં આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે એટલે વાસુદેવ એટલે કનૈયાને મારી કોટીને મરડીને અંદર નથી નાખી દીધો કઈ કોટીને ખાણી દસ્તામાં સહજ આત્મ સ્વરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપની વાત છે મૂળ તત્વ હાંસલ થઈ ગયું છે કોને ગોપીને નહીં સત્પુરુષની ચિત્તવૃત્તિને સાચા મોમુક્ષુને તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જાય બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે કહે છે કોઈ માધવ લ્યો હારે કોઈ માધવ લ્યો કુપૌદેવે વેશ દુવા લખે ને સંવંત ઓગણીસો બાવનમાં અહીંયા હા રાળદ ક્ષેત્રે પધારેલા ત્યારે ત્યારે આ પદ લલકારતા હતા ગોપાઉદેવ અને સાથે બીજું પદ લલકારતા હતા ગોપીનું ગોપીએ કનૈયાને પકડી રાખ્યો છે એ ચિત્તવૃત્તિ આત્માને સંસારમાં નાખે છે પાંચ ઇન્દ્રિયોના વિષયોને કશાયો એટલે કહે છે વળ વળે વેંકુંઠનાથ મને મારશે મારી માત વેંકુંઠનાથ એટલે શુદ્ધ સજ આત્મ સ્વરૂપ વિષય કશાથી આકર્ષાશે તો સંસારમાં રકડશે હવે સંસાર ભ્રમણ કરવું નથી અમારે પરિભ્રમણને પ્રત્યાખ્યાન લીધા છે ચંચળ બેન અમારે બીજો ભાવ કરવો નથી અને ધંધો આવ્યો આ કારમો ઉદય ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ એટલે કે વળવળે છે મારો હાથમાં એટલે એક ધૂન લગાવેલી ગોપાલદેવે વળવળે વેંકુંઠનાથ મને મારશે મારી માત મને જાવા આણી વાર હવે જા છોડ મને હવે ચિત્તો હે કામ હે માન હે સંગ ઉદય હે વચન વર્ગણા એ મો હે મોહ દયા હવે મને છોડ છોડ જલ્દી છોડ તારો માનીશ બહુ ઉપકાર ગોપીને કહે છે હું તારો ઉપકાર માનીશ એવું બીજું પદ ગાતા હતા ગોપાલદેવ અહીંયા આપણે કાર્તિકી પૂનમમાં ગવાય છે અહીંયા અહીંયા ભક્તિના તેરમા પાનો પર છે અહીંયા આવ્યું ને કોઈ માધવલ્યો હારે કોઈ માધવલ્યો એમ કહે છે ગોપી મટકીમાં નીકળી વેચવા માટે હારે કોઈ માધવલ્યો માધવલ્યો વેચનતી વ્રજની નારી રે હારે કોઈ માધવલ્યો મૂળ તત્વ હાંસલ કર્યું છે એણે હવે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ હવે સવિજીવકુરું શાસન રસી બીજાને આપવું છે ઉત્કૃષ્ટ ભાવના છે એટલે તીર્થંકર નામ કર્મ બંધે જ જાય એક પણ જો વિતરાકનો ધર્મ પામે તો એ તીર્થંકર જે વિષ ભાવના ભાવના બોલ છે એમાંથી એક આ છે કે વિતરાગનો ધર્મ સામેવાળો પામે તો કુપાલદેવથી કેટલા જીવો વિતરાગનો ધર્મ પામે એટલે આગળથી કહી દીધું ને આગોતરા જામીન લઈ લીધા કે અમે કરશું બધું એ જ સવિજી કરવું શાસન ત્રષથી પણ તીર્થંકર થવું નથી અમારે બીજી માને રોડાવી નથી આવે કો જન્મ લઈને પછી દીક્ષા લઈને મા રડે ને દીક્ષા લે ત્યારે એટલે બીજી માને રોડાવી નથી આવે માધવને મટકમાં ગાલી ગોપી લટકે મટકે ચાલી હારે કોઈ માધવ લો માધવ લ્યો ગોપી ઘેલું શું બોલે બધાને એમ કાંઈ ગાંડી થઈ ગઈ છે આમે જ્યારે ખરેખર ગાંડો થઈ જાય ને ભક્તિમાં ત્યારે જ મુમુક્ષું થાય હજુ લોકો વખાણે છે વ્યવહારમાં ભૂલ નથી થતી કાંઈ કહેવું પડે બધું અપ ટુ ડેટ છે આનું એટલે સમજવાનું હજી મુક્ષું છે જ નહીં એને ભૂલ થાય વ્યવહારમાં ત્યારે સમજવું કે હવે મુમુક્ષું છે એ ચપ્પલ પહેરતા ભૂલી જાય એ રજોરણ લેતા ભૂલી જાય એ પાત્ર લેતા ભૂલી જાય તારાપુરમાં આવી ભક્તિ હતી ને પછી ભક્તિ પૂરી થઈને એટલે બધા જ હોય ને સ્વામી વાત્સલ્ય પ્રભુજી વાસણ ઘસો બેસી ગયા એને ખબર નથી હું જૈન સાધુ છું કો તમે શું કરો છો પ્રભુજી પછી પછી ઊભા થઈ ગયા પાછા રજોરણ બાજુ મૂકીને વાસણ ઘસવા મળ્યા બધા જમવાની સેવા કરો છો ભૂલી જાય એ ગેલી ગોપી ઘેલીઓ શું બોલે ગાંડી થઈ ગઈ જ કે મટકીમાં ન સમાય ક્યારે કનૈયો મટકીમાં સમાતો હશે અવડું ચાર કિલોના વાસણમાં નવ માનો તો જુઓ ઉતારી આ ગાંડી નથી આ પૂર્ણ ડાપણ આવી ગયું છે કે નવ માનો તો જુઓ ઉતારી માય જુએ બતાડે છે માય કુંજ બિહારી નીકળે અંદર કનૈયો છે ભલે આ રૂપકથી વ્યાસે કહ્યું હોય આપણે એમાંથી ભક્તિ સમજવાની છે આવો જ દાખલો આવે છે કે છે ઓધો અને અકરું જશોદા માતાને કે માતા તમારા ખોળામાં પરબ્રહ્મ રમે છે તો હોય નટખટ કનૈયો રોજ કે રાવ ફરિયાદ આવે છે ગોપીઓની એના ગોરસા તોડે કે પથરા મારે ને વાંદરા રમે ને પછી બિલાડીથી ને આવો પર ભગવાન હોય એટલે કનૈયો લાત મારે છે માને ઉછાળે છે મોઢું ખોલે છે બ્રહ્માંડ બતાડે છે દેવા માતા અહીંયા ખંભાત આવેલા શાળામાં અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ કિલ્લાભાઈ ગુલાબચંદ છોટાલાલ માણેક છે ને બધા પ્રાર્થના કરે છે સ્નાત્રમાં આવે છે ને પુત્ર તમારો ધણી અમારો તરણ તારણ જ્યાજ માતા જતન કરીને રાખજો આ આવ્યું ને બધા દેવો માતા સામે કરે છે દેવો માતાની આંખમાં આંસુ જાય કે મારે ઘરે મારે કોખે ભગવાન જન્મેલો હું અને ખંભાતના મોમુક્ષ ઓળખી ગયા કે અંબાલાલભાઈ અને હું ન ઓળખી છોકરાને કે એ આવ્યું એટલે બધા ત્યાં ફરી ગયા પુત્ર તમારો ધણી અમારો જતન કરીને રાખજો મૈયા તમ પુત્રમાં આધાર આ સ્નાત્ર આ કલ્યાણક બધા એટલે ઘરને ઓળખે નહોતો ગોપાલદેવને ઓળખાય કેવી રીતે ગૃહોશ્વાસનો દીકરો જોયો હોય પતિ જોયો હોય જમાઈ જોયો હોય પિતા જોયો હોય ભાઈ જોયો કેવી રીતે ઓળખાય અંતરચક્ષુથી રાજ નિહાળો બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય ગોપાલદેવ પોતે જ કહે છે જે અમને કવિ તરીકે જોશે કવિ તરીકે ઓળખશે જ્યોતિષ તરીકે જોશે જ્યોતિષ છતાવધાની તો શતાવધાની વેપારી તો વેપારી ઝવેરી તો ઝવેરી જે અમને વિતરાગ હમણાં આવ્યું ને તને મેં વિતરાગ દીઠો હો કૃપાળો દેવ જે વિતરાગ દેશે પણ ચામડાની આંખથી ન દેખાયા બસો બોતેરમાં કૃપાળુ લખે છે તે મહત્પુરુષનું ગમે તેવું આચરણ એ ભલે વેપાર કરે એને ઘર માંડ્યું મું કેવી દ્રષ્ટિ હોવી જોઈએ કઈ દ્રષ્ટિ જોવું જોઈએ લેખિતનમાં લખે છે અપ્રગટ સત સત છે પણ અપ્રગટ છે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી થઈ છે તો સત જ આ તો બસો બોતેરમાં લખ્યું અપ્રગટ સત લેખિતનમાં ત્રણસો ત્રણ ત્રણસો છમાં માં લખ્યું અપ્રગટ સત લેખિતનમાં બસો એકોતેરમાં લખ્યું સતને અમે એક જ છીએ સતમાં અભેદ પણ પ્રગટ નથી પ્રગટપણે નથી દુંદુબી નથી વાગી અમારે દુંદુબી વગાડવી નથી દુંદુબી વગાડવી હોય ને એને ક્યારેક જ્ઞાન થાય જ નહીં એટલે લખ્યું છ પદના પત્રમાં છેલ્લા પેરેગ્રાફમાં જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી તો પણ એણે તો ઉપકાર માની લીધો આપણે કોઈ લિફ્ટ આપે કારની રાડસ સુધી આપણે કેમ તમારો આભાર જય પ્રભુ કે છે તે મહત્પુરુષના ઉપકારને નમસ્કારો નમસ્કારો એણે તો નમસ્કાર કરી લીધા કે થેન્ક યુ વેરી મચ કેમ કેવળ જ્ઞાન થઈ ગયું એટલે હવે અર્થ કર્યા કરો ને ગુજરાતીમાં એણે લખ્યું છે એણે તો આગળ લખ્યું છે છ પદના છેલ્લા પેરેગ્રાફની મૂળ કોપી મારી પાસે છે એની એમાં એણે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની પ્રાપ્ત જો કદી પ્રગટપણે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ તો પણ પછી શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન છે અને પછી થયું લખી એરો કેરો છે થયું છે ઈચ્છા દેશે કેવળ જ્ઞાન છે એમ નહીં પછી થયું છે વિચાર દેશે કેવળ જ્ઞાન છે પછી થયું થયું ઉમેર્યું છે એ એરો કરીને એ મૂળ પત્ર છે મારી આગળ મુખ્ય હેતુથી કેવળ જ્ઞાન છે વર્તે પછી ઉમેર્યું અને એરો કર્યો સાઈડમાં ઉમેર્યું આમ આડું આમ લખતા હોય ને એટલે વર્તે લખીને પછી એ ઉમેરીને પછી એરો બતાવે છે કે અમે અમારી વાત કરીએ છીએ કે અમારે શ્રદ્ધાથી ઈચ્છાથી વિચારથી મુખ્ય નિશ્ચયથી અને શક્તિ પણ એ કેવળ જ્ઞાન છે જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહિ ગજાવજો શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાન માં ધ્યાનમાં નિ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું અંબાલાલભાઈ આ કર્યું જયકાર ગજાયો કુપોધન આખું જગતને આ આગમ ભેટ આપ્યું અણમોલ ભેટ સ્વરૂપ પરમુ રોડ એવા હશે હવે હજી આવશે ને અર્ધોપ તો બાકી છે બપોર હજી તો અર્ધો જ થયો છે આ તો મટકી બાર ક્યાં કાઢ્યા છે આપણે